वेलकम टू सिल्वर स्पून हीरोज किचन। हेलो फ्रेंड्स, કેમ છો બધા? આજે આપણે મસ્ત ટેસ્ટી એકદમ સરસ બિસ્કિટ જેવી કડકડી કોફતી વાળી ભાખરી બનાવવાના છીએ અને હું કેવી રીતે બનાવું છું તેની આ રેસીપી છે મિત્રો, સાથે એકદમ સરસ કડક મસાલેદાર ઘાટી રગડા જેવી ચા પણ બનાવીશું। તો કડકડી ભાખરી માટે સૌપ્રથમ આપણે લોટ લઈશું। મેં અહીં લોટ જીણો જે આપણે રોટલીમાં યુઝ કરતા હોય તે લોટ લીધેલો છે 3.5 કપ। અને તેની અંદર અજમાવાળી ભાખરી કરવી છે એટલે અજમો ઉમેરીશું। તમે જીરાવાળી ભાખરી કરવી તો તમે જીરું ઉમેરી શકો છો। હાથેથી મસરીને ઉમેરી દેશું એકાદ નાની ચમચી જેટલું। પછી તેની અંદર તેલનું મોણ આપીશું, તો 4 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરેલું છે। અને તેની અંદર સ્વાદ મુજબ મીઠું ઉમેરીને થોડું થોડું પાણી ઉમેરીને આપણે લોટ તૈયાર કરીશું। ખાસ આ ભાખરીની અંદર મીન્સ આ કાઠિયાવાડી ભાખરીની અંદર લોટ બાંધવાનો નથી હોતો। ઘણા લોકો લોટના પીંડાને પીંડા બાંધી લેતા હોય છે અને પછી ભાખરી બનાવતા હોય છે, તો તેમાંથી ભાખરી પોચી બનશે। આવી રીતના સરસ કડકડી ભાખરી કરવી હોય તો લોટને આવી રીતના ભીનો કરવાનો છે અને આમ બાંધવાનો છે। તમે જોઈ શકો છો લોટ સરસ ભીનો થઈ ગયો છે, પણ આવી રીતના આમ એકરસ થઈ ગયો છે। તો તેમાંથી થોડોક ભાગ લઈને આપણે ભાખરી રેડી કરીશું। તો મીડિયમ થી નાની એવી આપણે 3 થી 4 ભાખરી રેડી થશે આટલામાંથી। તો આવી રીતના પાટલી ઉપર લોહી લઈને આમ હાથેથી થોડીક વજન દઈને લોટ ભેગો કરવો અને સરસ આવી રીતના લોહી કરી લેવું। મિત્રો, 1 કિલો લોટ હોય તો 100 ગ્રામ તેલનું મોણ ભાખરીની અંદર આવી રીતના સરસ બિસ્કિટ જેવી ભાખરીની અંદર પડતું હોય છે લોટ બાંધવા માટે। તો સરસ રીતના લોહી કરી લીધેલો છે, મોણ સરસ હોવાથી અને કડક લોટ હોવાથી કિનારી તો ફાટશે જ એટલે ચિંતા ન કરવી। સાથે આપણે ગેસ ઉપર તાવડી પણ ગરમ કરવા મૂકી દીધેલી છે। તાવડી આપણે સરસ તપી ગયેલી હોવી જોઈએ, માટીની તાવડી હું અહીં યુઝ કરું છું। તો બહુ પાતળી નથી કરવાની, તમે જોઈ શકો છો આટલી જાડી રાખવાની છે, તમે જોઈ શકો છો સાઈડમાંથી। તો આપણે જે વણેલો ભાગ હતો તે નીચે રહે એવી રીતના તાવડીમાં રાખી દેશું। અત્યારે પહેલી વખત ગેસની ફ્લેમ ફાસ્ટ રાખેલી છે અને આવી રીતના ડિઝાઇન પડે પછી આપણે ફેરવી દેશું અને પછી આપણે ગેસની ફ્લેમ ધીમી કરી લેવાની છે અને પાછું આપણે લોટમાંથી સેજ આવી રીતના મિક્સ કરી પાછું થોડુંક લોહી લઈ લેશું અને આવી રીતના કરતાં કરતાં છેલ્લે એવું લાગે કે બહુ કોરું કોરું લાગે છે તો છેલ્લી ભાખરીમાં સેજ ભીનાવાળો હાથ કરવો હોય તો કરી શકાય। તો આપણે પાછું લોહી લઈ લીધેલું છે કેમ કે આપણે એક ભાખરી તો કરવાની ન હોય, તો સાથે સાથે કેવી રીતના એડજસ્ટ કરવું તે તમારે જોવાનું છે। તો એક ભાખરીનો બીજો ભાગ ચડી રહ્યો છે ત્યાં સુધીમાં આપણે આવી રીતના લોહી પણ કરી લેશું અને સાથે ધ્યાન પણ રાખવાનું છે નીચે સરસ ડિઝાઇન થઈ જવી જોઈએ। તો આપણે લોહી કરી લીધું ત્યાં સુધીમાં બીજો ભાગ જે આપણે ચડાવતા હતા તે ઓલમોસ્ટ ચડવા આવ્યો હશે। ગેસની ફ્લેમ પાછી ફાસ્ટ કરી લેવાની અને સરસ ડિઝાઇન આવે ત્યાં સુધી આપણે તેને ચડવા દેશું। તો એ પાછી સરસ ડિઝાઇન પડે છે ત્યાં સુધીમાં આપણે વણી પણ લેવાની છે। તો આ બધું આપણે ટાઈમ આપણે મેનેજમેન્ટ કરવાનો રહેતો હોય છે। તો પાછી આપણે ભાખરી જોઈ લેશું, તો નીચે સરસ ડિઝાઇન આવી ગઈ છે ગુલાબી ગોલ્ડન, ફેરવી લેશું। ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે અને તમે જોઈ શકો છો સરસ ફૂલી ગઈ છે અને તમને એવું લાગે કે આ બાજુની સાઈડ છે જેવું છે જરૂર પડે તો એમ તમે જે બાજુ રાખી શકો છો અને તે હજુ કડકડી કરી શકો છો। હવે નીચેની સાઈડ છે કડકડી આવી રીતના જોતી હોય તો પાછી થોડુંક ગેસની ફ્લેમ ધીમી કરીને કરી શકાય અને આપણી વણેલી પાછી બીજી ભાખરી હતી તેને પણ આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી રાખી દેશું અને પછી થોડીક વાર થાય એટલે આવી રીતના પલટાવાની રહેશે। તમે જોઈ શકો છો મેં વિડીયો કટ નથી કર્યો મિત્રો, આવી રીતના પલટાવીને હવે ગેસની ફ્લેમ પાછી સ્લો કરી લેવાની રહેશે, તમે જોઈ શકો છો। અને પાછું આ ટાઈમે આપણે બીજી ભાખરીને લૂ કરવાનું રહેશે, સાથે આવી રીતના પેલી ભાખરી હોય તેને ઘી પણ ચોપાડવાનું રહેશે। ઘણા લોકો ઘી નથી ચોપડતા હોતા તો કાંઈ વાંધો નહીં,
અને આટલું ઘી ચોપડ્યા પછી પણ માથે લોંધો ઘીનો જોતો હોય છે અથવા તો માખણનો, તો પાછી ચેક કરી લેશો. આ બાજુની સાઈડ એમ લાગતું હતું એટલે થોડી આ રીતના ક્રોસમાં રાખવાની અને ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની. તો સરસ ડિઝાઇન પડી ગઈ છે. ગેસની ફ્લેમ ફાસ્ટ કરી લેશું અને ફૂલવા દેશું. અને એમ લાગે તો સહેજ માઇનોર આ રીતના હાથની આંગળી વડે સહેજ દબાવ એટલે ભાખરી ફૂલી જશે. અને સહેજ એવું લાગે કે આપણે વધારે ડિઝાઇનની જરૂર છે તો થોડી વાર આ રીતના રાખવાની. અને પેલી ભાખરીની જેમ તમારે હજી નીચેની સાઈડ આ રીતના કડકડી જોતી હોય તો પાછી ગેસની ફ્લેમ ધીમી કરીને રાખવી. આ ભાખરી પરફેક્ટ હતી એટલે આપણે એને નીચે લઈ લીધેલી છે. ઘી ચોપડી લેશું. તો ફ્રેન્ડ્સ તૈયાર છે મસ્ત કાઠિયાવાડી અને મારી રીતેથી બનતી બિસ્કિટ જેવી કોફતેવાળી ભાખરી. અને મિત્રો તમને મારી આ ભાખરી રેસીપી પસંદ આવી હોય તો અત્યારથી જ લાઈક કરી દેજો અને ચા પછી જોજો. ચા પણ એકદમ મસાલેદાર રગડા જેવી આપણે બનાવીશું. તો તે પહેલા તો લાઈક બને જ. તો ચા આપણે 5 કપ ચા બનાવીશું. તો તેનામાં સ્પેશિયલ જે મસાલો ઉમેરું છું તે પણ અત્યારે તમને રેડી કરીને બતાવીશ. પણ હું આવો મસાલો આખા વર્ષનો ભેગો જ બનાવી લેતી હોઉં છું. તમે આખો વર્ષનો ભેગો આવતા મસાલો બનાવી શકો છો અને યુઝ કરી શકો છો. પણ અત્યારે આપણે ઇન્સ્ટન્ટ મસાલેદાર ચા કેવી રીતે બનાવી તે જોવાના છીએ. શિયાળામાં તો આ ચા બહુ જ મસ્ત લાગે છે. તમે ઘરે વખત આવી રીતના ટ્રાય ન કરી હોય તો કરજો. અહીં દૂધ મેં ગોલ્ડની કોથળી નથી લીધેલી. ગોલ્ડનું જે ટેટ્રા પેક ખોખું આવે છે તે લીધેલું છે. પણ તમે ગોલ્ડની કોથળીમાંથી પણ આ ચા બનાવી શકો છો. તો ચાલો આપણે જોઈ લઈએ એકદમ પરફેક્ટ માપથી, ન મોડી કે ન એકદમ કડક સરસ માપની એવી ચા કેવી રીતે બનાવી તે જોઈશું. તો સૌ પ્રથમ આપણે સોસપેન લઈ લઈશું અને તેની અંદર 2 કપ પાણી ઉમેરીશું. અહીં ટેટ્રા પેકનું હું ગોલ્ડનું યુઝ કરું છું દૂધ, એટલા માટે 2 કપ પાણી લીધેલું છે. તમે ઘરે જે પ્રમાણે યુઝ કરતા હોય તે પ્રમાણે લેવું. હવે આપણે ચાની ભૂકી ઉમેરીશું. તમે જોઈ શકો છો 1/2 ટીસ્પૂનની મારી આ ટીસ્પૂન છે. જેટલા કપ આપણે બનાવ્યા હોય એટલે આપણે ટીસ્પૂન મીન્સ 1/2 ટીસ્પૂન ઉમેરવાની રહેશે. અને મોસ્ટ ઓફ બધાના ચાના ડબ્બામાં આવી નાની સ્પૂન હોતી હોય છે. તો આપણે 5 ટીસ્પૂન મીન્સ 5 1/2 ટીસ્પૂન ઉમેરી દીધેલી છે. હવે આપણે આપેલને ગરમ કરવા મૂકીશું. અને આપણી આ ચાય પત્તી સરસ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે સરસ મસાલો રેડી કરી લેશું. તો તેના માટે આવી રીતના 10 એક જેટલા મરી લીધેલા છે, નાનો ટુકડો જાયફળનો, થોડી પાંદડી એવી જાવંત્રી અને લવિંગ એલચી તજ લીધેલા છે. તજના 2 ટુકડા લીધેલા છે, લવિંગ 5 લીધેલા છે અને એલચી 8 થી 10 લીધેલી છે. સાથે અહીં આપણે ઇન્સ્ટન્ટ મસાલો બનાવીએ છીએ એટલે ફ્રેશ તુલસીના પત્તા ઉમેરી રહી છું. પણ તમારે મસાલો એમને આખા વર્ષ તો રેડી કરવો હોય તો તમારે તુલસીને સૂકવીને લેવાના રહેશે. તો હવે આપણે સરસ પીસી લેશું. તો સરસ બધું પીસાઈ ગયું છે. હવે આપણે કાઢી લેવું. તમારે જો સાચવવો હોય આખા વર્ષ માટેનો મસાલો તો તેને ચાળી લેવું અને આ જે બધી ફોતરી હોય તેને ચાળ ડબ્બામાં ઉમેરી દેવી જેથી આપણે તે પણ વેસ્ટ ન જાય. તો મિત્રો આ મસાલો ઉમેરીને તમે એક વખત જરૂરથી ચા પીજો. બહુ જ મજા આવશે અને શિયાળામાં તો એટલી મજા આવશે કે વાત ન પૂછો. એટલી સરસ મસાલેદાર ચા બનશે અને બાર સુગંધ છે બીજા ઘરે આવશે કે હા આના ઘરે મસ્ત મસાલાવાળી ચા બની રહી છે. અને ફ્રેન્ડ્સ આ ઇન્સ્ટન્ટ જે મસાલા બનાવેલો છે તે પણ ફ્રીજની અંદર 5 દિવસ સુધી રહી શકે છે. મસાલો બન્યો ત્યાં સુધીમાં ચાનું પાણી સરસ ઉકળી ગયું છે. 1/2 ટીસ્પૂન આપણે 2 વખત ઉમેરીશું. ટોટલ 1 ટીસ્પૂન આપણે જે મસાલા બનાવ્યો તે ઉમેરેલો છે. અને હવે આપણે તેની અંદર દૂધ ઉમેરીશું. તો દૂધ અહીં 2 કપ લેવાનું છે. અને ફ્રેન્ડ્સ આગળ મારાથી ભૂલથી બોલાઈ ગયું હતું કે ગોલ્ડનું ટેટ્રા પેક નહીં પણ ગોલ્ડની કોથળી તમે યુઝ કરી શકો છો. અને મેં અહીં તાજાનું ટેટ્રા પેક લીધેલું છે. તો 2 કપ ઉમેરી દીધેલા છે.
અને હવે આપણે એક ઉભરો આવે તેની રાહ છે, અને પછી બધું એક વખત તો પણ મિક્સ કરી લેશું. તો એક ઉભરો આવી ગયો છે, અને હવે આપણે તેની અંદર આદુ ઉમેરીશું. આદુ હંમેશા એક ઉભરો આવી જાય પછી જ ઉમેરવું, નહીતર ક્યારેક ચા ફાટી પણ જઈ શકે છે. કેમ કે ક્યારેક આદુ પાકી ગયેલું બહુ હોય તો વેલા ઉમેરી દઈએ તો ચા ફાટી જતી હોય છે. 2 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી દેશું અથવા તો તમારા સ્વાદ મુજબ. અહીં ચા નહીં ગળી બને કે નહીં મોડી બને એવી માપની બનશે, પણ ઘણા લોકોને મીઠી પસંદ હોય છે અથવા તો ઘણા લોકોને મોડી પસંદ હોય છે, તો તે પ્રમાણે ખાંડ ઉમેરવાની રહેશે. અને હવે આપણે સરસ ઉભરા ચાના લેવાના છે. તો તમે જોઈ શકો છો, દેખીને જ આમ પડી જાય કે રગડા જેવી ઘાટી ચા છે. તો આપણે સરસ 4 થી 5 ઉભરા લઈ લીધેલા છે, અને હવે ચાને ગળી લીધેલી છે કેટલીમાં. તો ચા લઈ લેશું કપની અંદર. તો અહીં આપણે યુઝ કરેલું છે તાજાનું ટેટ્રાપેક, જે ખોખું આવે છે તે, પણ તેની બદલે તમે ગોળની કોથળી ડાયરેક્ટ ગરમ કર્યા વગરની ઉમેરી શકો છો, કેમ કે ચામાં ગરમ થઈ જ જવાનું છે. અને તમે ગરમ કરેલું પછી તર નીકળી જાય ને પછી તમે જો યુઝ કરો તો તમારે પાણી સેજ ઓછું લેવું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે મસ્ત મસાલેદાર, શિયાળામાં મજા પડી જાય એવી ટેસ્ટી ગરમા ગરમ આપણી ચા અને આપણી ભાખરી. તો આશા રાખું છું કે તમને બંને રેસીપી જરૂરથી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરજો. અને આ ફ્રેન્ડ્સ તમારા ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારા ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો જેથી હું જ્યારે જ્યારે રેસીપી અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપીમાં આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.